મહીસાગર જિલ્લામાં કડાણા તાલુકાના સરસ્વા ઉત્તર ગામમાં સસ્તા અનાજની દુકાનમાંથી અનાજમાં ખાતર મળી આવ્યું છે. સરસ્વા ઉત્તરના ગ્રાહકોને સસ્તા અનાજમાંથી દુકાનમાંથી ચોખ્ખામાં ખાતરના દાણા નીકળ્યા આવે છે. પુરવઠા અધિકારીને જાણ કરાતા 300 કિલો જેટલો હાજર સ્ટોક તાત્કાલિક ધોરણે બદલી નાખવામાં આવ્યો હતો. ગ્રાહકોને ખાતરવાળું અનાજ પાછું આપી નવું લઈ જવા જણાવ્યું હતું. કઈ રીતે ચોખામાં આ રીતે ખાતર મિક્સ થયું અને કોણ જવાબદાર છે એ માટે તપાસના આદેશો આપવામાં આવ્યા છે. જિલ્લા પુરવઠા કચેરીમાંથી અધિકારીઓ તપાસ માટે દોડી આવ્યા હતા. અનાજ શાળાઓમાં પણ મધ્યાહ્ન ભોજનમાં આપવામાં આવે છે. આ ગંભીર બેદરકારી માટે જવાબદાર કોણ છે અને તેની સામે તંત્ર પગલાં લેશે કે કેમ? સરકાર અને નાગરિક પુરવઠા તંત્રના ગરીબોને ચોખ્ખું અને પોષણક્ષમ અનાજના દાવા સામે પ્રશ્નાચિહ્ન છે. ખાતર જો ખાઈ લેવામાં આવે તો જીવલેણ પણ સાબિત થઈ શકે છે, તો જવાબદારી કોની રહેશે? એફસીઆઈ ગોડાઉનમાં દેખરેખ રાખતા અધિકારીઓ અને અનાજ પેકિંગ કરનાર કર્મચારીઓની ગંભીર નિષ્કાળજી સામે આવી છે.